વિદ્યાર્થી મિત્રો, હું શિલ્પા પટેલ, ઉમી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફોર ગર્લ્સ સોલા, અમદાવાદથી આવી છું. ત્યાં હું કોમર્સ ડિપાર્ટમેન્ટની હેડ છું. આજે હું કર ભરનારના રહેઠાણના દરજ્જા વિશે આપને વધુમાં વધુ સારામાં સારી માહિતી મળે અને આપની એક્ઝામ માટે એનો બહુ જ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકો એવી હું તમને સંપૂર્ણ માહિતી આપવા ચોક્કસ પ્રયત્ન કરીશ. કર ભરનાર શખ્સની કર ભરવાની જવાબદારી તેના પાછલા વર્ષના રહેઠાણના દરજ્જાને આધારે નક્કી થાય છે. જ્યાં સુધી કર ભરનારના રહેઠાણનો દરજ્જો નક્કી ન થાય ત્યાં સુધી તેની કુલ આવક નક્કી થઈ શકતી નથી. જો કોઈ વ્યક્તિ ભારતમાં બિનરહીશ હોય તો તેની ભારતમાંની આવક જ કરપાત્ર ગણાય, અન્ય આવક પર તેણે કર ભરવો પડતો નથી. આવકવેરા ધારામાં કુલ આવકની વ્યાખ્યા આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કર ભરનારના રહેઠાણના દરજ્જાને આધારે ગણાયેલી આવક ઉપર કરની જવાબદારી નક્કી થશે. તેથી કુલ આવક નક્કી કરવા માટે સૌ પ્રથમ કર ભરનાર વ્યક્તિના રહેઠાણનો દરજ્જો નક્કી કરવો પડે છે. હંમેશા પાછલા વર્ષની કુલ આવક પર આવકવેરો આકારવામાં આવતો હોવાથી રહેઠાણનો દરજ્જો પણ હંમેશા પાછલા વર્ષના અનુસંધાનમાં નક્કી થાય છે. કર ભરનારનો રહેઠાણનો દરજ્જો દરેક પાછલા વર્ષ માટે ફરીથી ગણવામાં આવે છે, કારણ કે એવું બની શકે કે કોઈ વ્યક્તિ અમુક પાછલા વર્ષ માટે તે ભારતની સામાન્ય રહીશ હોય તો બીજા કોઈ પાછલા વર્ષ માટે તે ભારતની બિનરહીશ પણ હોય. તેવી જ રીતે એક જ વ્યક્તિ એક કરતાં વધુ દેશોમાં એક જ પ્રકારનો રહેઠાણનો દરજ્જો ધરાવતી હોય. નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો બંને અલગ બાબતો છે. કોઈ ભારતીય નાગરિક ભારતમાં બિનરહીશ પણ હોય, તેમજ કોઈ વિદેશી નાગરિક ભારતમાં સામાન્ય રહીશ પણ હોય. આમ વસવાટને આધારે કર ભરનારનું વર્ગીકરણ ત્રણ ભાગમાં કરવામાં આવ્યું છે. એક સામાન્ય રહીશ, રહીશ અને બિનરહીશ. રહીશના બે ભાગ છે, રહીશ અને સામાન્ય રહીશ, અને બીજો ભાગ છે રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, એટલે કે ફક્ત રહીશ, અને ત્રીજો દરજ્જો છે બિનરહીશ. હવે વ્યક્તિ રહીશ, સામાન્ય રહીશ અને બિનરહીશ કેવી રીતે કહેવાય એના આવકવેરા ધારામાં નિયમો આપેલા છે. રહીશ માટેની મૂળભૂત શરત છે કે વ્યક્તિ એટલે કે કર ભરનાર વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન કુલ 182 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં રહી હોવી જોઈએ. આવકવેરા ધારાની કલમ 6(1) મુજબ રહીશ માટે ભારતની રહીશ માટે એક મૂળભૂત શરતનું પાલન કરે તો તે પાછલા વર્ષ માટે ભારતની રહીશ કહેવાય. તો પાછલા વર્ષમાં તેણે કુલ 182 દિવસ ભારતમાં રહ્યા હોવા જોઈએ, અથવા પાછલા વર્ષ દરમિયાન તે કુલ 60 દિવસ અથવા અને તેની અગાઉના 4 વર્ષમાં 365 દિવસ ભારતમાં રહ્યા હોવા જોઈએ. જો કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક છે, તે નોકરી કરવા માટે પાછલા વર્ષો દરમિયાન પરદેશ જાય તો તેને 60ને બદલે 182 દિવસવાળી શરત લાગુ પડે છે. જો કોઈ વ્યક્તિ ભારતીય વહાણ પર કામ કરે છે, તેને માટે પણ 60 દિવસને બદલે 182 દિવસવાળી શરત લાગુ પડે છે. તેવી જ રીતે પરદેશમાં રહેતા ભારતીય નાગરિક અથવા મૂળ ભારતીય વંશજ પાછલા વર્ષ દરમિયાન ભારતની મુલાકાતે આવે તો 60 દિવસને બદલે તેને 182 દિવસવાળી શરત લાગુ પડે છે. આ વસવાટના દિવસો ભારતમાં સતત હોવા જરૂરી નથી. ભારતમાં વસવાટ દરમિયાન એક જ સ્થળે રહેવું જરૂરી નથી. ભારતની દરિયાઈ સરહદમાં વહાણ પર વસવાટ પણ ભારતમાં જ વસવાટ ગણાય.
કર ભરનારનો ભારતમાં આવવાનો દિવસ અને ભારત છોડવાનો દિવસ આ બંને દિવસોનો સમાવેશ તેના ભારતમાં વસવાટના દિવસોમાં જ ગણાશે. ભારતમાં વસવાટના દિવસોની ગણતરી વખતે અમુક દિવસે અમુક કલાક માટે જ ભારતમાં વસવાટ કર્યો હોય તો આવા અલગ અલગ આંશિક રહેઠાણના કલાકોનો સરવાળો 24 થાય ત્યારે જ તે એક દિવસ ગણાય. હવે આપણે જોઈએ કે સામાન્ય રહીશ માટેની શું શરતો છે. સામાન્ય રહીશ માટેની વધારાની બે શરતો છે. તે બંને શરતોનું પાલન થવું જરૂરી છે. વધારાની બે શરતો એટલે કે વ્યક્તિ, કર ભરનાર વ્યક્તિ સૌ પ્રથમ તો રહીશ હોવી જોઈએ. જો તે રહીશ છે તો જ તે સામાન્ય રહીશ છે કે નહીં તે નક્કી કરવાનું જરૂરી બને છે. જો તે રહીશ નથી તો તે બિનરહીશ છે. તો જે વ્યક્તિ રહીશ થાય છે, જેનો દરજ્જો રહીશ થાય છે, તે સામાન્ય રહીશ છે કે નહીં તે માટેની વધારાની બે શરતોમાંની પ્રથમ શરત છે, પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ માટે તે વ્યક્તિ ભારતની રહીશ હોવી જોઈએ. બીજી શરત છે, પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં ઓછામાં ઓછા 730 દિવસ માટે તે વ્યક્તિ ભારતમાં રહી હોવી જોઈએ. જો આ બંને શરતોનું પાલન થાય તો જ તે વ્યક્તિ ભારતની રહીશ અને સામાન્ય રહીશ ગણાય. બિન રહીશ માટેની ફક્ત એક જ શરત છે, જે વ્યક્તિ રહીશ નથી તે બિન રહીશ છે. એટલે કે જે વ્યક્તિ રહીશ માટેની મૂળભૂત શરતનું પાલન કરતી નથી તે વ્યક્તિ બિન રહીશ ગણાય. હવે વ્યક્તિ રહીશ છે તેના માટે એક આપણે ઉદાહરણ સમજીએ. મિસ્ટર માઇકલ સૌ પ્રથમવાર ભારત 1 જુલાઈ 2005 આવે છે. તે પછી તેઓ અનુક્રમે 2005 અને 2006 25 દિવસ, 2006 અને 2007 182 દિવસ, 2007 અને 2008 78 દિવસ, 2008 અને 2009 125 દિવસ, 2009 અને 2010 તેઓ એક પણ દિવસ ભારતમાં રહેતા નથી અને 2010 અને 2011 તેઓ 62 દિવસ ભારતમાં રહે છે. તો આકારણી વર્ષ 2011 અને 2012 માટે તેમનો રહેઠાણનો દરજ્જો શું થશે? હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ તો જ્યારે કોઈ પણ દાખલાની શરૂઆત કરીએ ત્યારે તેનું આકારણી વર્ષ અને પાછલું વર્ષ નક્કી કરવું પડે છે. તો આ સાલ 2011ની સાલ છે, તો શરૂઆત થઈ 1/4/2011 તો વર્ષ પૂરું થાય 31/3/2012. તો આપણું આકારણી વર્ષ 11 અને 12 છે. તો એનું પાછલું વર્ષ એટલે નેક્સ્ટ પાછલું વર્ષ એના પછીના તરતના 12 માસનો સમય, તો એ વર્ષ કહેવાય 2010 અને 2011. તો 2010 અને 2011 વર્ષનો 12 માસનો સમય કયો? તો 1/4/2011 31/3/2012 સુધીના 12 માસનો સમય. તો આ 12 માસ દરમિયાન એટલે કે આ પાછલા વર્ષમાં મિસ્ટર માઇકલ કેટલો સમય ભારતમાં રહ્યા છે? તો મેં તમને ઉદાહરણના જે દિવસો જે વર્ષો વસવાટના કહ્યા એમાં જે વર્ષમાં 2011 અને 2012 આવતું હોય એ વર્ષને ધ્યાનમાં લેવું પડે. તો 2011 અને 2012 વર્ષમાં તેઓ 62 દિવસ ભારતમાં રહ્યા છે. પહેલાં એ જોવું પડે કે એ વ્યક્તિ ભારતીય નાગરિક છે, ભારતીય વંશજ છે કે નહીં. તો મિસ્ટર માઇકલ સૌ પ્રથમવાર ભારતમાં 1/7/2011 રોજ આવે છે. એનો મતલબ કે એના પહેલાં એ ક્યારેય ભારતમાં આવ્યા નથી. તો એ ભારતીય નાગરિક નથી. એ ભારતીય નાગરિક નથી તો તેમને 182 દિવસવાળી શરત લાગુ પડતી નથી. રહીશ માટેની જે મૂળભૂત શરત છે કે તેઓએ પાછલા વર્ષમાં 60 દિવસ ભારતમાં રહેવું જોઈએ અને પાછલા વર્ષથી અગાઉના 4 વર્ષમાં 365 દિવસ ભારતમાં રહેવું જોઈએ એ શરત એમને લાગુ પડે છે. તો 2010 અને 2011 વર્ષમાં તેઓ 62 દિવસ ભારતમાં રહે છે.
એનો મતલબ કે 60 દિવસ તો થઈ ગયા છે. હવે એ જોવાનું કે પાછલા વર્ષથી અગાઉના 4 વર્ષમાં તેઓ 365 દિવસ ભારતમાં રહે છે કે નહીં. આકારણી વર્ષ 2011-12, પાછલું વર્ષ 2010-11, તો 10 અને 11ના અગાઉના પાછલા 4 વર્ષો એટલે 2006થી શરૂ થાય. 2006 અને 2007, તો 2006 અને 2007માં તેઓ 182 દિવસ ભારતમાં રહ્યા છે. 2007 અને 2008માં તેઓ 78 દિવસ ભારતમાં રહ્યા છે. 2008 અને 2009માં તેઓ 125 દિવસ ભારતમાં રહ્યા છે. અને 2009 અને 2010ના વર્ષમાં તેઓ એક પણ દિવસ ભારતમાં રહ્યા નથી. તો 4 વર્ષમાંથી 3 વર્ષમાં તેઓ અનુક્રમે 182 દિવસ, 78 દિવસ અને 125 દિવસ ભારતમાં રહ્યા છે. 2010ના વર્ષમાં બિલકુલ રહ્યા નથી. તો આ 4 વર્ષના રહેઠાણના દિવસોનો કુલ સરવાળો 472 દિવસ થાય છે. એનો મતલબ કે પાછલા વર્ષથી અગાઉના 4 વર્ષમાં તેમણે 365 દિવસ ભારતમાં રહેવાનું છે. તો 365 દિવસ તો થઈ જાય છે, કારણ કે 4 વર્ષના રહેઠાણના દિવસોનો સરવાળો 472 થયો. અને તેઓ પાછલા વર્ષમાં તો 62 દિવસ રહ્યા જ છે. તો મૂળભૂત શરત જે રહીશ માટેની છે કે કર ભરનારે પાછલા વર્ષમાં 60 દિવસ અને તેની અગાઉના 4 વર્ષમાં 365 દિવસ ભારતમાં રહેવું જોઈએ. તો મિસ્ટર માઇકલ 60ને બદલે 62 દિવસ અને 365ને બદલે 472 દિવસ ભારતમાં રહ્યા છે. એનો મતલબ કે રહીશની જે એક મૂળભૂત શરત છે તેમનું એમણે સંપૂર્ણપણે પાલન કરેલું છે. તો તેઓ ભારતના રહીશ છે. હવે જે વ્યક્તિ ભારતની રહીશ થાય છે એ વ્યક્તિ હવે સામાન્ય રહીશ છે કે નહીં તે જોવું પડે. તો સામાન્ય રહીશ માટે હવે એ જોવાનું કે પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાં તેઓ 2 વર્ષ ભારતમાં રહ્યા હોવા જોઈએ અને પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં 730 દિવસ ભારતમાં રહ્યા હોવા જોઈએ. આ બંને શરતોનું પાલન થયેલું હોવું જોઈએ. હવે મિસ્ટર માઇકલ રહીશ તો છે, તે સૌ પ્રથમવાર 1-7-2005ના રોજ ભારતમાં આવે છે. એનો મતલબ કે 2005થી આગળના કોઈ પણ વર્ષમાં એ ભારતમાં રહ્યા નથી. તો ટોટલ પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષની ગણતરી તો થશે નહીં, પણ તે સૌ પ્રથમ જે તારીખે ભારતમાં આવ્યા છે એ તારીખથી પાછલા વર્ષની છેલ્લી તારીખ એટલે કે 31-3-2011 સુધીમાં કેટલો સમય ભારતમાં રહ્યા તે જોવું પડે. તો 2005 અને 2006ના 25 દિવસ, 2006 અને 2007ના 82 દિવસ, 2007 અને 2008ના 78 દિવસ, 2008 અને 2009ના 125 દિવસ અને 2010 અને 2011માં તેઓ એક પણ દિવસ રહ્યા નથી. અને 2009 અને 2010માં એક પણ દિવસ રહ્યા નથી અને 2010 અને 2011માં 62 દિવસ ભારતમાં રહ્યા છે. તો ટોટલ એમના રહેઠાણના દિવસો 472 થાય છે. એનો મતલબ કે તેઓ સામાન્ય રહીશ માટેની જે બંને શરતો છે તેનું પાલન કરી શકતા નથી, કારણ કે 2 શરતમાંની એક શરત છે કે તેઓ પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ માટે ભારતના રહીશ હોય. બીજી, પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં ઓછામાં ઓછા 730 દિવસ માટે તે વ્યક્તિ ભારતના રહીશ હોવા જોઈએ. તો તેમના 730 દિવસ થતા નથી કે ઓછામાં ઓછા 2 વર્ષ પણ તેઓ ભારતમાં રહ્યા નથી, તેથી તેઓ સામાન્ય રહીશ નથી. સામાન્ય રહીશ નથી તો હવે તેમનો રહેઠાણનો દરજ્જો કયો ગણાય? તો સામાન્ય રહીશ નથી એનો મતલબ કે તેઓ રહીશની મૂળભૂત શરતનું પાલન કરતા હતા, તો રહીશ તો છે જ. તો તેમનો રહેઠાણનો દરજ્જો ગણાશે રહીશ, પરંતુ સામાન્ય રહીશ નહીં, એટલે કે ફક્ત રહીશ. હવે
સામાન્ય રહીશ વ્યક્તિ છે કે નહીં એના માટેનું એક ઉદાહરણ જોઈએ. તો શ્રી હાર્દિક તારીખ 1-1-2008 રોજ આફ્રિકામાં નોકરી કરવા ગયા. તારીખ 1-2-2009 રોજ ભારત પરત આવ્યા. તારીખ 31-10-2009 રોજ ફરી આફ્રિકા ગયા. તારીખ 1-7-2010 રોજ ભારત પાછા આવ્યા અને 1-2-2011 રોજ પરત વિદેશ ગયા. આકારણી વર્ષ 2011-12 માટે શ્રી હાર્દિકનો રહેઠાણનો દરજ્જો શું થશે તે હવે આપણે જોઈએ. આકારણી વર્ષ 2011-12 છે તો તેનું પાછલું વર્ષ 2010-11 થશે. તો પાછલા વર્ષના 12 માસનો સમય એટલે 1-4-2010 31-3-2011 સુધીના 12 માસ. જ્યારે આવી રીતની આપણને રકમ આપેલી હોય ત્યારે એકવાર એ જોઈ લેવાનું કે ભારતમાં એ વ્યક્તિ ક્યારે આવે છે અને ભારતની બહાર એ વ્યક્તિ ક્યારે જાય છે. તો રકમની શરૂઆતથી વાંચવા જોઈએ તો બે પાર્ટની તારીખોમાં એક ભારત બહાર ગયા તારીખ અને બીજી છે ભારત પરત આવ્યા તારીખ. તો જ્યારે એ ભારત બહાર જાય છે એ જેટલી તારીખો છે એ બધી ભારત બહાર ગયા તારીખના હેડિંગ નીચે લખાશે અને જે દિવસોમાં અથવા જે તારીખે તેઓ ભારતમાં પાછા આવ્યા છે એ બધી જ તારીખો ભારત પરત આવ્યા તારીખના હેડિંગ નીચે લખાશે. તો 1-1-2008 રોજ તેઓ આફ્રિકા ગયા છે, મતલબ કે એ ભારતની બહાર ગયા. 1-2-2009 રોજ તેઓ ભારત પરત આવ્યા છે તો એ તારીખ ભારત પરત આવ્યા તારીખમાં લખાશે. 31-10-2009 રોજ તેઓ ફરીથી ભારત બહાર ગયા અને 1-7-2010 રોજ તેઓ ભારત પાછા આવ્યા. અને લાસ્ટ ડેટ એમની છે 1-2-2011 કે જ્યારે તેઓ ભારતની બહાર ગયા પછી ભારત પરત ફર્યા નથી. તો હવે તારીખ 1-4-2010 31-3-2010